નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીની અંબિકા નદીમાં બે ટ્રકો તણાઈ જવાની ઘટના સામે આવી છે. નવસારીની અંબિકા નદીમાં બે ટ્રક જે તણાઈ જવાની ઘટના સામે આવી છે, ત્યારે નદીના પાણી ફરી વળતા 10 શ્રમિકો ફસાયા, જ્યાં નદીમાં રેતી કાઢવા જતા મજૂરો પ્રવાહમાં ફસાયા. માત્ર 2 કલાકમાં નદીની સપાટીમાં 8 ફૂટ વધારો થયો છે, ત્યારે હજુ પણ નદી પોતાની ભયજનક સપાટીને વટાવશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર, નવસારીની અંબિકા નદીમાં બે ટ્રકો ફસાઈ જવાની ઘટના સામે આવી છે. નદીના પાણી ફરી વળતા 10 શ્રમિકો ફસાયા છે. નદીમાં રેતી કાઢવા જતા આ બનાવ બન્યો છે. નદીમાં રેતી કાઢવા જતા મજૂરો પાણીના પ્રવાહમાં ફસાયા. માત્ર 2 કલાકમાં નદીની સપાટીમાં 8 ફૂટ જેટલો વધારો થયો, ત્યારે હજુ પણ નદી પોતાની ભયજનક સપાટી છે તેને વટાવવાની છે. ત્યારે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રેતી કાઢવા ગયેલા બે ટ્રકો છે ફસાયેલા સ્પષ્ટ જોઈ શકાય છે, જ્યાં લોકો તેમાં ફસાય છે. 10 જેટલા મજૂરો જે છે, 10 મજૂરો આ ઘટનામાં ફસાયા છે, ત્યારે 10 મજૂરો જે રેતી કાઢવા જતા નદીમાં ફસાયા હોય તેવી ઘટના નવસારીથી સામે આવી રહી છે, જ્યાં અંબિકા નદી છે. આ અંબિકા નદીની આ ઘટના કે જ્યાં જે 10 શ્રમિકો ફસાયા હતા. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા ભરત દેસાઈ જોડાઈ ગયા છે. જી ભરત, વાત કરવામાં આવે નવસારીની અંબિકા નદીમાં બે ટ્રકો ફસાઈ જવાની ઘટના સામે આવી રહી છે, શું છે વધુ વિગત? બિલકુલ, જે રીતે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ફરીથી એકવાર છે તે નવસારીની જે પૂર્ણા નદી છે અને અંબિકા નદી છે તેમાં ઘોડાપુરની સ્થિતિ નિર્માણ થઈ છે. અચાનક જે અંબિકા નદીનો પૂરમાં જે પાણીનો આવક વધી જતા જે શ્રમિકો છે તે પાણીમાં ફસાઈ ગયા હતા. પાણી ફસાવવાની સાથે સાથે જે બે ટ્રકો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ હતી. એટલે કે જે રીતે જે પાણીનો અચાનક જ લગભગ 6 ફૂટ જેટલું પાણી વધી જતા જે લોકો છે તે પાણીમાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ જે સ્થાનિક ફાયર વિભાગની ટીમ છે અને જે સ્થાનિક વહીવટી તંત્ર છે તેમને જે બચાવવાની કામગીરી હાથ ધરી છે. જે વધુ વાત કરવામાં આવે કે જે અચાનક 8 ફૂટ જેટલું પાણી આવી ગયું, ત્યારે શું તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં આવી હતી કે ડાયરેક્ટ જ પાણી છોડવામાં આવ્યું? ના, જે રીતે ઉપરવાસમાં અતિ ભારે પડેલા વરસાદના કારણે જે વહેલી સવારે જે ઉપરવાસમાં પડેલો વરસાદ છે તેનું પાણી અચાનક આવી જતા આ જે સમગ્ર ઘટના છે તે બની હતી. જે તે પાણીનો ફોર્સ છે તે ખૂબ જ ઝડપીથી પાણીનો જે ફોર્સ છે તે આવી રહ્યો હતો અને તેને લઈને જે વહીવટી તંત્ર છે તે પણ લોકોને જે અપીલ કરી રહ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમને જે નદી સુધી પહોંચ્યા હતા તે લોકોને કદાચ મેસેજ ન મળ્યો હોય અને તેને લઈને જે આ સમગ્ર ઘટના છે તે થઈ હતી. જી, આપ કહી રહ્યા છો ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે, ત્યારે હાલ બચાવ કામગીરીમાં કેટલા લોકોને બહાર કાઢવામાં આવે છે, શું છે લેટેસ્ટ અપડેટ? બિલકુલ, જે રીતે જે સમગ્ર જે લોકો ફસાયા હતા તેમને જે સ્થાનિક ફાયર વિભાગની ટીમ છે તે તમામે તમામ લોકોને છે તે હાલ તો સ્થળાંતર સ્થળે કરી દેવામાં આવ્યા છે, લોકોને છે તે બચાવી લેવામાં આવ્યા છે. એટલે કે જે રીતે સદ્દશીબી કે કોઈ જાનહાની ન થઈ એટલે કે જે વહીવટી તંત્ર છે તેને પણ રાહતનો શ્વાસ લીધો છે કે જે પાણીનો જે ફોર્સ છે તે પાણી સતત વધી રહ્યું છે. એટલે કે જે અનેક એવા જે ભીલીમોરા સહિતના જે ગણદેવી વિસ્તારના જે નીચાણા વિસ્તારો છે તેમાં ફરીથી પાણીની જે પૂરની સ્થિતિ નિર્માણ થયેલી છે તેને લઈને પણ જે વહીવટી તંત્ર છે તે સતત દોડી રહ્યું છે અને જે મોનિટરિંગ કરી રહ્યું છે. એટલે કે જે બીજી કોઈ ઘટના નહીં બને તેને લઈને પણ હાલ જે વહીવટી તંત્ર છે તે સજ્જ જોવા મળી રહ્યું છે. જી ભરત, સમગ્ર માહિતી બદલ આભાર. તો નવસારીની અંબિકા નદીમાં બે ટ્રક તણાઈ જવાની ઘટના કે જ્યાં નદીના પાણી ફરી વળતા 10 શ્રમિકો ફસાયા હતા, જોકે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.